નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ દસ એકમ કસોટી એક વિષય છે મિત્રો સામાજિક વિજ્ઞાન ટોટલ માર્ક્સ પચીસ સમય પિસ્તાલીસ મિનિટ મિત્રો સંપૂર્ણ પેપર અને તેના સોલ્યુશન વિશે આજના આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ મિત્રો આવા જ વિડીયો મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરી દો જેને કારણે જ્યારે પણ ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે અને તમારી આજુબાજુના ધોરણ દસના વિદ્યાર્થીઓને અત્યારે જ વિડીયોની લિંક શેર કરી દેજો મિત્રો ઘણા બધા લોકોએ પેપર મૂકેલા છે પણ એ મોડલ પેપર મૂકેલા છે આપણી ચેનલમાં મિત્રો તદ્દન ઓરિજિનલ પેપર જે તમારી પરીક્ષાની અંદર આવતું હોય છે તે મૂકવામાં આવતા હોય છે તો છે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરીને શેર કરી દેજો સૌથી પહેલાં તો વિભાગ એની આપણે ચર્ચા કરીશું પ્રશ્ન નંબર એક તમને આપ્યો છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લોખ્યો ચાર તમને ઓપ્શન આપેલા છે બરાબર કે નીચે પૈકી કઈ જોડી સાચી છે એના ચાર ઓપ્શન આપેલા છે બીજો સવાલ છે સંપૂર્ણ સોલ્યુશન મિત્રો વિડીયોમાં જોવાના છીએ વિડીયોને એન્ડ સુધી કન્ટિન્યુ જોતા રહેજો પ્રશ્ન નંબર બે છે કે નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો સવાલ આપ્યો છે કે એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી એવું કોઈ કર્મ નથી કે નાટ્ય કલામાં ન હોય બરાબર આ આજે નાટ્યશાસ્ત્ર નામના ગ્રંથમાં કર્યું છે વિધાન સાચું ખોટું જણાવવાનું છે ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરવાનો છે ચોથો પ્રશ્ન છે એક વાક્યમાં જવાબ આપો નિર્વિનીકરણ એટલે શું પાંચમો સવાલ છે મને ઓળખો બરાબર એની પણ ચર્ચા જવાબમાં કરવાના છીએ વિભાગ બી ની વાત કરીએ નીચે આપેલા પ્રશ્નનો જવાબ માગ્યા મુજબ ઉત્તર આપો પ્રત્યેકના બે ગુણ છે

જમીનના પ્રકારો કેટલા છે તે જણાવી તેમાંથી ગમે તે ચાર પ્રકારનું વર્ણન કરો એટલે શું તે બે પ્રકારના ઉદાહરણ સહિત વિવર્ણ કરો બરાબર તો આ રીતનું તમારું પચીસ માર્કસનું પેપર છે હવે એનું જોઈએ મિત્રો સોલ્યુશન કે ભાઈ નીચેના વિકલ્પ પસંદ કરો બરાબર તો નીચે પૈકી કઈ જોડી સાચી છે તેમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર સી ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ જે મોઢેરા ખાતે આયોજન કરવામાં આવે છે પ્રશ્ન નંબર બે છે એમાં સાચો કે ખોટું વિધાન તમારે જણાવવાનું હતું તમે મિત્રો જે વિધાન તમને આપ્યું છે ખોટું વિધાન છે ત્યાર પછી પ્રશ્ન નંબર છે નીચે આપેલી ખાલી જગ્યા પૂરવાની છે તો કે હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને મુખ્ય તો કે આઠ પ્રકારમાં વહેંચવામાં આવેલી છે પ્રશ્ન નંબર ચાર છે એક વાક્યમાં જવાબ આપો તો કે નિર્વિનીકરણ એટલે શું તો કે જંગલોનું નષ્ટ થવું તેને નિર્વિનીકરણ કહેવાય છે જવાબ એનો આવશે ત્યાર પછી મને ઓળખો પ્રશ્ન નંબર પાંચ આપ્યો છે કે હું જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે ધરાવું છું જ્યારે ભેજ સુકાય છે અને કપાસની જમીન તરીકે પણ ઓળખાવું છું બોલો હું કયા પ્રકારની જમીન છું જવાબ આવશે મિત્રો કાળી જમીન વિભાગ નંબર બી નીચે આપેલા પ્રશ્નોના જવાબમાં માગ્યા મુજબ ઉત્તરાવો પ્રત્યેકના બે ગુણ છે દસ ગુણનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર છ છે ભારતના પ્રાચીન સાંસ્કૃતિક ધરાવતો દેશ છે વિધાન સમજાવો પ્રશ્ન નંબર સાત આપ્યો છે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે વિધાન સમજાવો બરાબર તો અથવામાં પ્રશ્ન તો કે પહેલો પ્રશ્ન નંબર સાતમાં જવાબ લખી શકાય કે ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટીના વાસણો તેમજ વસ્તુ બનાવવા માટે જાણીતું હતું ઘી તેલ દૂધ દહીં છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા બરાબર પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈએ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા એ સમયે રમકડા ઘડો કોડિયું કુલડી માટલી ચૂલો ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી આવતી બનાવવામાં આવતી ગામડાના બધા જ ઘરોની દિવાલ માટી અને છાણાનું મિશ્રણ કરીને લીપવામાં આવતી લોથલ મોહેંજો દડો હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા બરણી રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે આજે પણ ગુજરાતમાં નવરાત્રીના તહેવારમાં માટીમાંથી બનાવેલા ગરબા જોવા મળે છે તો આ રીતનો જવાબ આવશે પ્રશ્ન નંબર આઠ છે જમીનનું ધોરણ અટકાવવાનો ઉપાયો લખો તો મિત્રો પહેલો ઉપાય કરી શકે કે પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું બીજું જમીન પર થતી ચારણ પ્રવૃત્તિ અટકાવવી ત્રીજું ઢોળાવવાળી જમીન પર સ્ટેપ્સ પદ્ધતિ વાવેતર પાણીના વહેણના ખાડા પડ્યા હોય બાંધવા ઉપરાંત પાણીનો વેગ ધીમો પાડવા ખેતરમાં ઊંડી ખેડ કરવી ખેતરનું ધોરણ અટકાવવા ખેતર ફળતે પાળા બાંધવા વૃક્ષારોપણ કરવું અથવા બીજો સવાલ ભૂમિ સંરક્ષણનો ઉપયોગ જણાવો એ પણ તમે વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોરણ અટકાવીને જમીનની ફળદ્રુપતા અને ગુણવત્તા જાળવવી પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને ઢોળાવાળા વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય પડતર જમીન પર જંગલો ઉગાડવા જોઈએ ભારતમાં તેત્રીસ ટકા વિસ્તારમાં જંગલોનું પ્રમાણ હોવું જોઈએ નદી ધોવાણમાં થતું કોતર ધોવાણ અટકાવવું જોઈએ બરાબર તેનો જવાબ આ રીતે આવશે વિડીયોને સ્ક્રીનશોટ પાડી લેજો અથવા તમારે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે લિંક પર ક્લિક કરીને તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો પ્રશ્ન નંબર નવ વાઘ પરિયોજના વિશે સમજાવો આજે ભારતમાં વાઘના અસ્તિત્વ માટે બહુ મોટા ખતરો ઊભો થયો છે બરાબર ઓગણીસો એકોતેરમાં વાઘ પરિયોજના શરૂ કરવામાં આવેલી હતી આ યોજનામાં વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણ જતન કરવું ફરજિયાત છે તો એ રીતનો તમારો જવાબ આવશે દેન્ડા પરિયોજના વિશે માહિતી આપો એ પણ જવાબ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો વિડીયોને સ્ક્રીનશોટ પાડી લેજો અથવા તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી હોય તો નીચે તમને લિંક આપેલી છે પ્રશ્ન નંબર દસ છે ગુજરાતની ભવાઈને શાસ્ત્રકારોએ ભાવ પ્રધાન નાટકો કયા છે સમજાવો વિભાગ સી છે મિત્રો પ્રત્યેકના ત્રણ ગુણ છે છ ગુણના પ્રશ્ન છે બે લખવાના છે સંગીત મકરંદ સંગીત રચનાકાર સંગીત પારિજાતનો પરિચય કરાવો સંગીત મકરંદ તો કે મિત્રો એની રચના મકરંદ ગ્રંથની રચના પંડિત નારંદે કરી હતી એ ઓગણીસ પ્રકારની વિરાંતસો ચાર પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે સંગીત રચનાકાર તો કે પંડિત સારંગ રચના કરી હતી તો કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતીય સંગીતની પરિચિત હતા વિષ્ણુનારાયણ ભાતખંડે તેને સંગીત રચનાકાર ગ્રંથને સંગીતનો પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો હતો મારી જાતમાં તો કે અહોબલે રચના કરી હતી ઓગણત્રીસ પ્રકારના સ્વરો ગણાવ્યા છે બરાબર ચાલ ત્યાર પછી પ્રશ્ન નંબર બાર વન સંરક્ષણના અંગ અંગેના ઉપાયો જણાવો એ પણ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો બરાબર મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અવશ્ય વિડીયો લાઇક કરો શેર કરો તમારા મિત્રો સુધી દસમા ધોરણના વિડીયોને પહોંચવો જે ધોરણ લક્ષની અંદર ભણી રહ્યા હોય અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો એટલે જ્યારે પણ આવા નવા નવા વિડીયો મૂકાય તેની એની નોટિફિકેશન એની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે વિભાગ નીચે આપેલા પ્રશ્ન છે જમીનના પ્રકાર કેટલા છે પ્રકાર છે કાપની જમીન લાલ જમીન કાળી જમીન લેટેરાઇટ પર્વતીય રણ પ્રકારની દલદલ અને વન પ્રકારની ગમે તે ચાર પ્રકારનું વર્ણન કરવાનું છે તો તમે જોઈ શકો છો પેલો કાપની જમીન એનું વર્ણન કરેલું છે બરાબર સ્ક્રીનશોટ તમે પાડી લેજો ત્યાર પછી બીજો સવાલ છે કાળી જમીન એ પણ તમે જોઈ શકો છો કે બરાબર કે ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના પંદર ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે ત્રીજું છે મિત્રો પર્વતીય જમીન ટોટલ તમારે ચાર જમીનના પ્રકારો વિશે માહિતી આપવાની છે આ ત્રીજો પ્રકાર અને ચોથો પ્રકાર આવશે રણ પ્રકારની જમીન બરાબર અને અથવામાં સવાલ છે તમે ન લખો તો ચાલે કેમકે આપણે ઉપરના બરાબર જમીનના પ્રકારો લખી નાખ્યો એટલે તમે એ ન લખો તો ચાલશે તો આ રીતનું ધોરણ દસના વિદ્યાર્થીઓનું સપ્ટેમ્બર મહિનાની જે એકંક સોટ એક છે એમાં ધોરણ દસ સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ પેપર અને તેના સોલ્યુશન વિશે વાત વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશનમાં ત્યાં સુધી બને ગુડ બાય થેન્ક યુ